नमस्कार। धोरण सात पाठ त्रण रेशा थी कापड़ सुधी। हवे आपणे ऊन सेमाथी मेळवी छे, एटले कया कया प्राणीओमांथी मेळवी छे, कई गुणवत्तानुं मेळवी छे अने कया प्रदेशमांथी मेळवी छे ए तो शीखी गया। हवे जोवानुं छे के ऊनमांथी आपणे कापड कई रीते बनावीए छे अने त्यारबाद एनामांथी आपणे स्वेटर पछी साल सॉक्स ए मतलब बनावा माटे कई कई प्रक्रियाओ होय छे। तो जोईए के सोपान एक एटले के पद्धतिनो पहेलो सोपान, ઘેટાઓના શરીર પરથી તેને પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવામાં આવે છે। આ પ્રક્રિયાને કાતરણી કહે છે। હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવાના કારણે ન હોવા છતાં પણ તે જીવંત રહી શકે। આ વાળ વડે ઊનના રેશાઓ બને છે। ઊનના આ રેશાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે। જેવી રીતે આપણે આપણા વાળ કાપવામાં આવે છે પિતાજી દાઢી કરે છે, તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી। શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે, સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે। એટલે કે આ પ્રક્રિયા વધારે પડતી શિયાળો પૂરું થયા બાદ એટલે કે ઉનાળામાં કરવામાં આવે છે કે જેનાથી આ જે ચામડીનું લેયર ન હોય તો પણ એ પોતાનું જીવન ટકાવી શકે। અને આ પ્રક્રિયા કરતી વખતે ઘેટાને ખાસ દર્દ નથી થતું, એટલે કે એને દુખાવો થતો નથી। જેમ કે આપણે આપણા વાળ છે, તમારા પિતાજી જે રીતે દાઢી કરતા હોય છે, ઉપરના વાળ આખા કાઢી લે છે, એ જ રીતે ખાલી ઘેટાના ચામડી પર જે વાળની એટલે કે રૂંવાટીનું જે લેયર હોય એ જ કાઢવામાં આવે છે। એના ચામડીને કે એના શરીરને અન્ય કોઈ નુકસાન થતું નથી। પછી બીજું સોપાન, ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે। આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહેવાય છે। પહેલી પ્રક્રિયા છે કાતરણી, ત્યારબાદ ઘસવાની, ઘસવાની એટલે કે સાફ કરવાની પ્રક્રિયા। પછી છે સોપાન ત્રણ, ઘસવાની પ્રક્રિયા બાદ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે। વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, ત્યાં જેનું જુદા જુદા પોત મુજબ તેમને જુદા જુદા પાડી વર્ગીકરણ કરી શકાય છે। એટલે કે અમુક વાળ નાના હોય છે, અમુક વાળ મોટા હોય છે, અમુક વાળ સુંવાળા હોય છે, અમુક વાળ બરછટ હોય છે, આ રીતે એને વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવે છે। ત્યારબાદ છે સોપાન ચાર, નાના નાના રૂંવાટીવાળા તંતુને જેને બર કહેવાય, જે નાના નાના વાળ હશે ને એકદમ એને કહેવાય બર, તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે। આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે। તમને ખબર છે તમારા અમુક એવા સ્વેટર આવે છે કે જેમાં ગળામાં એમાં એકદમ રૂછા રૂછાવાળા સ્વેટર આવે છે, તો એ શેનાથી બનેલા હોય છે? આ ઘેટાના બરથી બનેલા હોય છે। પછી જે લાંબા લાંબા જે રેશા હોય છે એને ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેને પાછા સૂકવવામાં આવે છે। બર કાઢી લીધા બાદ જે લાંબા રેશા વધ્યા છે એને ફરીથી એને ઘસવામાં આવે છે, ઘસવાની પ્રક્રિયા એટલે કે વળી એને સાફ કરવાની પ્રક્રિયા। ત્યારબાદ છે સોપાન પાંચ, ઊનના રેશાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે, કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ તથા સફેદ રંગના હોય છે। તો ત્યારબાદ પહેલાં તો આપણે એને બ્લીચિંગની પ્રક્રિયા કરવી પડશે। બ્લીચિંગની પ્રક્રિયા એટલે કે એનો ઓરિજિનલ જે કલર છે એ આપણે કાઢી નાખશું, ધોઈ નાખશું, ત્યારબાદ આપણે જે રંગમાં એને રંગવા છે આપણે એ રંગમાં એ રંગની ડાઈ વડે આપણે એને રંગીએ છીએ। ત્યારબાદ છે સોપાન છ, હવે ઊનના રેશાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળખવામાં આવે છે, સોરી ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે। લાંબા રેશાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેશાઓને કાંતથી તે ઊનના કપડામાં વણી લેવામાં આવે છે। આમાં પણ વણવાની અને ગૂંથવાની બે પ્રક્રિયા થાય છે। પહેલાં તો આપણે ઊનની જે લાંબા લાંબા જે દોરા છે એનો આપણે સ્વેટર ગૂંથવામાં ઉપયોગ કરીએ છીએ, અને નાના નાના જે રેશા છે એટલે કે નાના નાના જે ઊનના રેશા વધ્યા છે જે લંબાઈમાં નાના છે આપણે એના વડે એને વણી અને વણાટની પ્રક્રિયાથી આપણે ઊનનું કાપડ તૈયાર કરીએ છીએ। હવે આપણે નીચે જોઈ શકીએ કે ઘેટાનું ઊન ઉતારવું, પછી બીજી પ્રક્રિયા જો ઘસવાની પ્રક્રિયા, ત્યારબાદ મશીન વડે ઘસવાની પ્રક્રિયા અને ત્યારબાદ ઊનની દોરીઓ બનાવવાની પ્રક્રિયા છે। હવે જોઈએ કે વ્યવસાયિક સંકટ કયો છે। આપણા દેશમાં ઊનનો ઉદ્યોગ અનેક વ્યક્તિઓ માટે આજીવિકાનું એક અન્ય એક સાધન છે, પરંતુ ઊનના વર્ગીકરણનું કામ જોખમ ભરેલ છે, કેમ કે તે કરનારને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે। એન્થ્રેક્સ રોગ છે એ તમને આઠમા ધોરણમાં આવશે, પ્રાણીઓને થતો રોગ છે કે જે મતલબ ઊનના જે રૂંવાટી હોય છે એનામાં એ બેક્ટેરિયા હાજર હોય છે, તો જે આ કામ કરતું હોય ક્યારેક એના રોગ થવાની સંભાવના પણ રહે છે, જે લોહીના ઘાતક રોગનું કારણ બને છે। આ રોગને શોર્ટ્સ રોગ પણ કહે છે। ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કારીગરો માટે આ વ્યવસાયિક સંકટ કહેવાય છે, કારણ કે ઘણી વખતે આ રોગ છે જીવલેણ પણ સાબિત થાય છે। બુઝોને નવાઈ લાગે છે કે શા માટે કોઈ વાળને ખેંચે તો દુખે છે, પરંતુ વાળને કાપવામાં આવે તો દુખાવો થતો નથી। બુઝોને વળી એ પણ વાતથી નવાઈ પામે છે કે શિયાળામાં સુતરાઉ કપડાં શા માટે અને ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે અને શિયાળામાં સુતરાઉ કપડાં આપણે શા માટે નથી પહેરતા? તો પહેલું જોઈએ કે જ્યારે વાળ આપણે ખેંચીએ છીએ ને ત્યારે આપણી ચામડીથી જોઈન્ટ હોય છે, એટલે આપણે ચામડીથી અડેલું હોય છે, પણ
ચામડીમાં જ્યાં સુધી એ ટચ હશે ત્યાં સુધી વાળ જીવંત કહેવાશે, એટલે કે ત્યાં સુધી આપણે દુખાવો થશે. પણ ચામડીની ઉપરના ભાગથી જ્યારે તમે વાળને કાપશો ત્યારે આપણે દુખાવો કરશે નહીં, કારણ કે ત્યારે મૃત ભાગમાં આવી જાય છે. ચામડીની ઉપરનો જેટલો ભાગ છે એ બધો મૃત ભાગ છે. પછી છે કે શિયાળામાં આપણે સુતરાઉ કપડાં શું કામ નથી પહેરતા, કારણ કે સુતરાઉ કપડાં છે એ પૂરતે પૂરતું આપણે ઠંડીથી રક્ષણ આપી શકતા નથી, એટલા માટે આપણે શિયાળામાં સુતરાઉ કપડાં નથી પહેરતા અને ઉનાળામાં આપણે ઊનના કપડાં નથી પહેરતા. પ્રવૃત્તિ 3.4, તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે મનુષ્ય માટે ઘેટાઓને પાડવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે. અમુક રીતે આપણે જોવા જઈએ તો આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે આપણે પ્રાણીઓનું આ મેટરમાં ઘણી વખતે એવું થાય છે કે પ્રાણીઓનું શોષણ થતું હોય છે. પણ હા, જો આ પદ્ધતિ યોગ્ય રીતે કરવામાં આવે કોઈપણ દુખાવો આપ્યા વગર તો આ વસ્તુ યોગ્ય છે. હવે રેશમ વિશેની માહિતી નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.